સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા. ડીસા શહેરને ઓવરબ્રિજ આપવાની કેન્દ્રીય મંત્રીએ ખાતરી આપતા નગરજનોને હાંસકારો. ધાનેરામાં પણ રેલવે પુલને પહોળો કરવાની કામગીરી શરૂ થતા નગરજનોમાં ખુશીનો માહોલ. ડીસા તાલુકાના જેરડા ખાતેથી કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ જળસંચય અભિયાનનો કરાવ્યો પ્રારંભ. જળસંચયના કામોમાં ગેરરીતિઓ આચરનાર સામે આકરા પગલાં લેવાની પણ મંત્રી હરિભાઈ ચૌધરીની ચીમકી. બનાસકાંઠાની એલસીબી પોલીસની વધુ એક સફળતા. પાલનપુરમાંથી બે વાહન ચોર શખ્સોની ચોરીના 6 મોટરસાઇકલ સાથે કરાઈ ધરપકડ. માનસિક પજવણીના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચીમકી આપનાર રાધનપુર એસટી ડેપોનો કર્મચારી પાલનપુર ખાતેની વિભાગીય એસટી કચેરીમાં બેભાન થઈ જતા ઉહાપો. પીડિત કર્મચારીની રજૂઆત સાંભળી ફરિયાદનું નિરાકરણ લાવી દેવાયું હોવાનો વિભાગીય નિયામકનો દાવો. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસાને ફ્લાયઓવર બ્રિજ મળવાની શક્યતાઓ હવે વધુ ઉજળી બની ગઈ છે. ગત સોમવારે ધાનેરા ખાતે રેલવે પુલના ખાતમુહૂર્ત માટે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ડીસાના ધારાસભ્યની રજૂઆતને પગલે ડીસા શહેરને 400 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાયઓવર બનાવી આપવાની ખાતરી આપી હતી. ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર સર્જાતી ટ્રાફિકની સમસ્યા નગરજનો માટે માથાનો દુખાવો બની ગઈ છે. આ સમસ્યાના પગલે વારંવાર અકસ્માતો પણ સર્જાતા રહે છે, જેથી ડીસાના લોકો આ નેશનલ હાઈવે પર ફ્લાયઓવર બનાવવાની માંગ કરી રહ્યા છે. વળી વિધાનસભાની ગત ચૂંટણી વખતે ડીસાના ધારાસભ્યએ ડીસામાં ફ્લાયઓવર અપાવવાની ખાતરી આપી હતી અને ડીસાને પણ ફ્લાયઓવર અપાવવા ધારાસભ્ય દ્વારા પ્રયાસો પણ કરી રહ્યા છે. ડીસાના ધારાસભ્યએ ગત સોમવારે ધાનેરા ખાતે રેલવે પુલના ખાતમુહૂર્ત માટે પધારેલા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ખાસ ડીસા બોલાવી ડીસાના સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં શહેરના આગેવાનોને બોલાવી ડીસામાં ફ્લાયઓવરની માંગણી કરાઈ હતી. ડીસાના ધારાસભ્યની ખાસ માંગણીને લઈ કેન્દ્રીય મંત્રીએ ડીસાને ફ્લાયઓવર આપવાની ખાતરી આપી હતી. ડીસાના વચ્ચેથી નેશનલ હાઈવે પાસ થાય છે. ડીસા એક કોમર્શિયલ સેન્ટર છે. ડીસા ખેતીવાડીનું એક મહત્ત્વનું નગર છે. રાજસ્થાન ડીસાના આજુબાજુનો વિસ્તાર એ ખેડૂતોનો વિસ્તાર છે. અહીંયા મોટી કિસાન મંડી પણ આવેલી છે અને બધી જગ્યાએ માલ જ્યારે આવે છે ત્યારે નેશનલ હાઈવે ઉપર ખૂબ ટ્રાફિક થાય છે. આવી સ્થિતિને લઈને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ, માનનીય ધારાસભ્ય શ્રી શશીભાઈ અને નગરજનો દ્વારા મને રજૂઆત મળી હતી કે અહીંયા એક ફ્લાયઓવર બનાવવામાં આવે જેથી કરીને સમસ્યાનું ઉકેલ લાવી શકાય, જેના ભાગરૂપે આજે મેં એ રોડની મુલાકાત લીધી છે. 7-8ની અંદર રસ્તો થોડો ટ્રાફિકવાળો પણ છે, જેને લઈને તાત્કાલિક ફ્લાયઓવર બને એના માટે થઈને મેં વહીવટીતંત્રને સૂચનાઓ આપી છે. તાત્કાલિક એનું પ્રી ફિઝિબિલિટી રિપોર્ટ એ તૈયાર કરે અને એના આધારે આગળ અમે નિર્ણય કરીશું અને અહીંયા ફ્લાયઓવર બનાવવાની કામગીરી આગળ વધારીશું. ગત સોમવારે ડીસાના મહેમાન બનેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ડીસા શહેરમાં ઓવરબ્રિજ બાંધવા ઉપરાંત ડીસાથી થરાદ તરફ જતા રોડ ઉપર દિવસે ને દિવસે ટ્રાફિક વધી રહી હોય આ માર્ગને પણ પહોળો કરવાની રજૂઆત જણાઈ રહી હોય. આ માર્ગનું સર્વે કરવા અને દિવસ દરમિયાન જો આ માર્ગ પર 10,000 કરતા વધુ વાહનો પસાર થતા હોય તો તેનો નેશનલ હાઈવેમાં સમાવેશ કરી ફોર લેન બનાવી આપવાની પણ તૈયારી દર્શાવી હતી.
ડીસાથી થરાદ, એમાં ખાસ કરીને થરાદથી આગળનો ભાગ છે ત્યાં ટ્રાફિકની વિશેષ સમસ્યા દેખાઈ રહી છે. આટલા રોડને પણ અમે ફોર લેન કરીશું. આવશ્યકતા અનુસાર NHAIના નિયમો અનુસાર જ્યાં 10,000 PCUથી વધારે ટ્રાફિક પાસ થતો હોય, એટલે કે એક સ્થાન ઉપરથી પર ડે 10,000 વાહનો પાસ થતા હોય, એવા રોડને અમે નેશનલ હાઈવે ડિક્લેર કરીએ છીએ અને નેશનલ હાઈવેને ફોર લેન બનાવીએ છીએ. એટલે PCU ચોક્કસ રીતે કાઉન્ટ કરીશું અને 10,000થી વધારે વાહન જણાશે તો ફોર લેન પણ કરીશું. ડીસાને ફ્લાયઓવર અપાવવાના વચનને પગલે ડીસાના ધારાસભ્યોએ કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆતો કરી ડીસાને ઝડપી ગતિએ ફ્લાયઓવર મળી રહે તેવા પ્રયાસો શરૂ કર્યા છે. આ ઉપરાંત ડીસા સેના રાજમંદિરથી રેસ્ટ હાઉસ સુધી આગામી 4 માસમાં સર્વિસ રોડ બનાવી આપવાની કાર્યવાહી ટૂંક સમયમાં જ હાથ ધરનાર હોય આ જાહેરાત પણ ધારાસભ્યોએ કરી હતી. મિત્રો, ડીસા વિધાનસભાની ચૂંટણી વખતે મેં ડીસાનગરની ડીસા વિધાનસભાના પ્રજાને વચન આપ્યું હતું કે હું કોઈપણ સંજોગોમાં ફ્લાયઓવર બ્રિજ માટે જેટલી મારો પ્રયાસ થશે એટલા પ્રયાસ કરીને કોઈપણ સંજોગોમાં ફ્લાયઓવર બ્રિજ બનાવીશ. એ આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. આજરોજ ભારત સરકારના નેશનલ હાઈવેના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ભારત સરકારના આપણા લોકલાડીલા સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, પ્રમોદભાઈ પટેલ આપણા મંત્રી શ્રી ગુજરાત સરકારના, તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, નેશનલ અકસ્માત હાઈવે અકસ્માત નિવારણ સમિતિના અધ્યક્ષ સીકે સાહેબ, હસમુખભાઈ તેમજ લલિતભાઈ, ઘણા બધા મિત્રો અહીંયા આજે ભગવાનભાઈ બંધુ, કનુભાઈ, કૈલાસભાઈ વકીલ, બધા મિત્રોની હાજરીમાં આજે એક સુખદ નિર્ણય થઈ રહ્યો છે. અને એ થઈ રહ્યો છે કે કોઈપણ સંજોગોમાં ફ્લાયઓવર બ્રિજ માટે 200 કરોડથી આ બજેટ વધતું 400 કરોડે પહોંચ્યું છે. પરંતુ મનસુખભાઈ માંડવિયા સાહેબે આપણને ખૂબ પોઝિટિવ વચન આપ્યું છે કે તાત્કાલિક સર્વે કરીને હું આ ફ્લાયઓવર બ્રિજ બનાવી આપીશ આપને. અને બીજી વાત મહત્ત્વની કે જે સર્વિસ રોડ બંને બાકી છે, વંદના પાર્ટી રોડ પાસે, રાજમંદિર થિયેટરની સામેના ભાગમાં મુરલી ટાયર પાસે, એ બંને પર સર્વિસ રોડ આપણે આજે તાત્કાલિક અસરથી વિધિન 4 મંથમાં પૂરા થઈ જાય એવો એક પ્રયાસ છે. અને એક આપણે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે એક કટ આપવાનો પણ આપણે એક પ્રયાસ કરીએ છીએ. એક 3 હનુમાનના મંદિરની સામેનો ભાગ એ પણ કટ આપવાનો પ્રયાસ કરીએ છીએ. કોઈપણ સંજોગોમાં ડીસાનો ટ્રાફિક પ્રશ્ન સોલ્વ થાય અને કોઈ જાનહાનિ ન થાય, કોઈ દીકરા દીકરીનું મૃત્યુ અકસ્માતે ન થાય, એની ચિંતા કરવા માટે આપ સૌના સાથ સહકારની જરૂર હતી. આપ સૌનો સાથ સહકાર મિત્રો મળ્યો છે અને અને થોડી તકલીફ પડશે આપણને, પરંતુ ભવિષ્યમાં આવતા 25-50 વર્ષ સુધી આ પ્રશ્ન કાયમના માટે સોલ્વ થઈ જશે, એના માટે આજે મીટિંગ સુખદ મીટિંગનો અંત આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા તાલુકા મથક ધાનેરા શહેરમાં અંગ્રેજો વખતે બંધાયેલ રેલવે પુલ છેલ્લા કેટલાક વર્ષોથી વધતા જતા વાહન વ્યવહાર સામે સાંકડો પુરવાર થતો હોય ટ્રાફિકની સમસ્યા પણ રોજિંદી બની ગઈ છે અને કલાકો સુધી વાહન ચાલકોને ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડતું હતું. આ સમસ્યાના પગલે ઘણીવાર એમ્બ્યુલન્સ સહિતના ઇમરજન્સી કેસોના વાહનો પણ ટ્રાફિકમાં ફસાઈ જતા હતા. ધાનેરાથી રાજસ્થાન તરફ જવા માટેના આ મુખ્ય માર્ગનો રાજસ્થાનના અનેક લોકો અવર જવર માટે ઉપયોગ કરે છે. વળી જેસલમેર તેમજ બાડમેર તરફ બોર્ડર ફોર્સની હેરાફેરી માટે પણ આ માર્ગ મહત્વનો બની રહે છે, જેથી વર્ષોથી આ મુખ્ય માર્ગ પર ધાનેરા ખાતે આવેલા રેલવે પુલને પહોળો કરવા ધાનેરાના રાજકીય અને સામાજિક કાર્યકરો હંમેશા રજૂઆત કરતા હતા. આ પુલ માટે દરેક સરકારી કાર્યક્રમ તેમજ રાજ્ય કે કેન્દ્ર કોઈ પણ અધિકારી કે રાજકીય આગેવાન આવે ત્યારે આ મામલે લેખિત અને મૌખિક રજૂઆતો ધાનેરાવાસીઓ કરતા હતા. રેલવે પુલને પહોળો કરવા માટે સ્થાનિક આગેવાનોએ અગાઉ ભૂખ હડતાલ પણ કરી આવેદનપત્ર પણ આપ્યા હતા. આજથી 2 વર્ષ અગાઉ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે પણ બસ સ્ટેન્ડના ઉદ્ઘાટન વખતે સાંસદ હરિભાઈ ચૌધરી સમક્ષ ધાનેરાના રેલવે પુલને પહોળો કરવાની રજૂઆતો કરી હતી. બંધ રહી હતી, ટ્રેનો બંધ રહી હતી, એના ફોટા પાડીને મેં તરત જ એ વખતે મોકલેલા છે સાહેબ. અને કેન્દ્ર અને અડાઈને કારણે, કેન્દ્રમાં યુપીએની સરકાર હતી એની અડાઈના કારણે આ નાળો બન્યું નથી. આ નાળાના કારણે 2-2, 3-3 કલાક સુધી ટ્રાફિક જામ થઈ જાય છે. આ રસ્તાથી થરાદ અને સાચોર રાજસ્થાનનો ખૂબ જ ટ્રાફિક રહે છે. હવે જ્યારે એ રાષ્ટ્રીય રાજમાર્ગમાં પણ આવી ગયો છે તો આ વહેલી તકે આ થાય એમની મહેરબાની કરો. 2 વર્ષ પહેલા માર્ગનું કામ ઝડપી થશે તેવી જાહેરમાં ખાતરી આપનાર હરિભાઈ ચૌધરીએ પણ ગત સોમવારે ધાનેરા ખાતે યોજાયેલા ખાતમુહૂર્ત સમારોહમાં રેલવે પુલને લઈ તેમણે આપેલી ખાતરી પાડી બતાવી હોવાનો દાવો કર્યો હતો. આમ તો પતી જ ગયો હતો પણ હવે તમારો ડબલ પુલ થવાનો છે.
ડિઝાઇન બદલવી પડે, તમારો પોલા આવડો નહીં રહે, પણ આપવાનું જવાનું 10 થી 15 મીટર પહોળો તમારો બ્રિજ કરવાનો છે. ડિઝાઇન બદલાવી છે, નવી ડિઝાઇન મેં જોધપુર મોકલાવી છે. ટૂંક સમયમાં નેનાવાથી માંડીને ઝેડા સુધી 10 મીટર પહોળો રસ્તો થવાનો છે. સોમવારે ભારે ઉત્સાહ સાથે ધાનેરા ખાતે 42 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે પુલને 4 માર્ગીય કરવાની કામગીરીનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરી ધાનેરાથી પાથાવાડા, ઝેરડા અને નેનાવા સુધીના રસ્તાને પહોળો કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. આ પુલને અને રસ્તા માટે 2011માં પણ ગુજરાત સરકારના તત્કાલીન રાજ્યકક્ષાના માર્ગ મકાન મંત્રી જયેન્દ્રસિંહ પરમારના વરદસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. જોકે બાદમાં અમારી કેન્દ્ર સરકાર હસ્તક લેવાતા હવે તમામ સુવિધા સાથે 2 વર્ષના સમયગાળામાં આ માર્ગ તેમજ પુલ બને તેવી ખાતરી મળી છે. ત્યારે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી પૂર્વે જ ધાનેરાને આવી સુવિધાયુક્ત ભેટ મળતા ધાનેરાના નગરજનોની ખુશી પણ બેવડાઈ ગઈ છે. આજ ગુજરાત સ્થાપના દિવસે ધાનેરાના તમામ વાસીઓ અને સમગ્ર ગુજરાતને એક વર્ષના ઉલ્લાસની વાત આપણે થઈ છે. ગઈકાલે આવતી ધાનેરામાં જે પુલની સમસ્યા, જે વર્ષો જૂની જે પુલની સમસ્યા હતું એનું નિરાકરણ માટે એનું ખાતમુહૂર્ત થયું છે. એ આપણે બધા માટે ખૂબ ઉત્સવની વસ્તુ છે, કેમ કે એ સમસ્યાથી આપણે બધા બહુ દુઃખી હતા, બહુ પરેશાન હતા. એ જે બહુ પુલ ઉપર ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા હતી, ત્યાં કલાકો સુધી આપણે દરરોજ હેરાન થવું પડતું હતું, અને એ પુલના નિરાકરણ માટે બધાએ બધા ભેગા થઈને ખૂબ પ્રયત્નો કર્યા છે, ખૂબ આંદોલનો કર્યા છે. એ બધા માટે આજે ખૂબ ઉત્સવનો દિવસ છે કે એ પુલનું ખાતમુહૂર્ત થયું છે. પણ સાથે હવે એ સમયમર્યાદામાં આ પૂર્ણ થાય અને ધાનેરાના નવું પુલનું સર્જન થાય તો એનાથી ધાનેરાનો વિકાસ થશે. એટલે મારી સરકાર શ્રીને બધી અભિનંદન પાઠવું છું, સાથે સાથે આગ્રહ પણ કરું છું કે એ પુલનું જે નિર્માણ સમયમર્યાદામાં પૂરું કરે અને ધાનેરાના વાસીઓને જે તકલીફ થાય છે અને જે રાજસ્થાન તરફને આ બધું આ તરફ રસ્તા ઉપર જતા લોકોને જે તકલીફ થાય છે એનું પૂર્ણ નિરાકરણ થાય. એક બાજુ આ વખતે ઉનાળો આકરો પુરવાર થઈ રહ્યો છે, બીજી બાજુ બનાસકાંઠાના સરહદી અને છેવાડાના ગામોમાં પીવાના પાણીની તંગીની સમસ્યા પણ વિકરાળ બની ગઈ છે. બનાસકાંઠાના સુઈગામ તાલુકાના મેઘપુરા ગામમાં પણ છેલ્લા એક પખવાડિયાથી પાણીના પોકાર સંભળાઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસથી મેઘપુરા ગામમાં પીવાના પાણી માટે ગામ લોકો ફાંફા મારતા નજરે પડે છે. જો ટૂંક સમયમાં ગ્રામજનો માટે આ પાણીની વ્યવસ્થા ના કરાય તો ભૂખ હડતાલનું શસ્ત્ર ગમાવવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે. સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ જેવા કાર્યક્રમો કરે છે. બીજી બાજુ પાણીની તંગી વેઠતા વિસ્તારોમાં દીકરીઓને અભ્યાસના ભોગે પાણી માટે રજળવાટ કરવી પડતી હોય ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. મેઘપુરા ગામની પાણીયારીઓએ પાણી માટે 3-3 કિલોમીટર સુધી ભટકવું પડે છે. પાણીની તંગીથી અબોલ જીવો પણ ભારે મુશ્કેલી વેઠી રહ્યા હોય તંત્ર દ્વારા આ ગામમાં વિના વિલંબે પાણીની વ્યવસ્થા ગોઠવાય તેવી માંગણી જોર પકડી રહી છે. અમારા મેઘપુરા ગામમાં આ બોર્ડરનું છેલ્લું ગામ છે, એની અંદર પાણી આવતું નથી. 1 મહિનાથી પાણીની અમે તકલીફ ભોગવી છે. આવે કે અઠવાડિયામાં 1-2 વખત પાણી આવે, એમાં રાતે આવે, પાણી બે વાગે આવે, દિવસે બે વાગે આવે. તડકામાં અમે વસ્તી લોકો હેરાન થઈ જઈએ છીએ. 1 કલાક પાણી મૂકે છે, એમાં ધડાધડી હોય છે, પાણી મળતું નથી. પાણી નેસડા દાવું પડે, ગોલપ દાવું પડે, પાટણ દાવું પડે. અમે મજૂરી કરીએ કે મારા છોકરા ભણાવીએ. આ સરકાર ગોંડી છે. આ 10-10 લાખના મકાન કરીને મેળ્યા છે, 10-10 લાખની ગ્રાન્ટ પાસ કરીને મેળ્યા છે. ટોંકામાં 10-10 ટોંકા બનાવી છે, પાણી ના આવે શું કરવાના ટોંકા. ગામ મેઘપુરા તાલુકો સૈગામમાં આજથી 15 દિવસ પહેલાં પણ અત્યારે પાણી આવતું નથી, ને ક્યારેક રાતે આવે તો 1 કલાક પૂરતું આવે છે. અને પાણીને લાઇનમેનને ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી. રાતે 11 વાગ્યા સુધી માણસો વાઇટ હોય પાણીની બેસે તોય પાણી આવતું નથી. છતાં 2 વાગે આવે થોડું ઘણું પાણી આવે ને આવતું નથી. અને સરકાર મોટી મોટી વાતો કરે છે, બેટી પઢાવો બેટી બચાવો પાણી બચાવો, પાણી તો અહીંયા આવતું નથી, શું પાણી બચાવવા. અને જો પાણી હવે નહીં આવે તો સરકાર વિરુદ્ધથી અમે ઉગ્ર આંદોલન કરીશું અને ભૂખ હડતાલ ઉપર ઉતરીશું અને વા પ્રાંત કચેરીમાં જઈને ભૂખ હડતાલ ઉપર બેસીશું. જો પાણી અમારા ગામમાં નિરાકરણ નહીં આવે તો અમારા ગામની અંદર 450 થી 500ની વસ્તી ધરાવે છે અને ખાસ કરીને વ્યવસાય અમનો પશુપાલનનો છે અને પશુઓને અત્યારે પાણી પાવાની બહુ તકલીફ પડે છે. અને જો પાણી નહીં આવે તો અમે થશે એટલા આંદોલન કરીશું. તમારા ગામમાં ટેન્કર ક્યારે આવે છે? અમારા ગામમાં ટેન્કર આજ સુધી આવ્યું જ નથી. આ પાણી લાઇન થયા પણ લાઇનમેન ક્યારે ફોન ઉપાડતા નથી, લાઇનમેન ક્યારે તપાસ કરવા આવતા નથી કે પાણી આવે છે કે નથી આવતું. પાણી અમે રોડાહાન જઈએ, મેઘપુરા જઈએ, પાણી મેઘપુરામાં પાણી બિલકુલ નહીં. પાડણ જઈએ કે ગોલપ જઈએ કે નેહડા જઈએ કે ભેડવે જાય કે કોઈ ગમ તો પાણી મિલો અમારે. પાણી છોકરા તરસી મરે, માલ તરસી મરે,
અમે મોણસો તરસે મારો કેટલી ઘડાવા બેહી દેવાનો મજૂરી કરવી કે પાણી ભરવું કે છોકરા ભણાવવા કે કોઈ માલ પાવો કે અમારે પાણી પીવા દો હોય ટંકર કોઈ આવતું નથી પાણી આવતું નથી આ કોઈ કોઈ અમારા ગામમાં કોઈ કહેતો નથી કે પાણી મેઘપુરામાં મેલો એમ અમારા ગામમાં કોઈ સરપંચ જ નહીં પાણી મેલો બે ગામના સરપંચ છે બોબડા છે અને બિલકુલ પાણી નહીં આવતું દરબાર છે એ બોલી શકતો નથી હરિજન છે એ ઉતરી જો છે એટલે સરપંચ અમારા ગામમાં કોઈ છે જ નહીં અમારે પાણી પાડણથી લાવવું પડે કે અમારે ટોકા માથે આવે એટલે પાણી હોતું નથી ચિત્રમાં અમે પાણી અહીં આવતા હતા ટોકે પાણી હોતું નથી મારે પાણી શું કરવું પાણી વગર કહો અમારે બાળકોને ભણાવવા પણ કેવી રીતે ભણાવવા અમારે મજૂરી કરવી કે પાણીની વાડ ધોવી કે માલને શું પાવો અમારે શું પીવું કઈ રીતે અમારે ટોકે આવીને કેવી રીતે બેહો 11 વાગ્યા સુધી રાતમાં બેહો તો પણ પાણી હોતું નથી તે સતો અમે 11 વાગ્યા સુધી રાતના બેહા તો હોય તો ટોકે પાણી આવતો નથી રોડાહણને ટોકે દો તો અહીંયા પાણી હોતું નથી પાડણને મૂળીસરને પાણી દો તો અહીંયા પાણી હોતું નથી અમારે પાણી કઈ રીતે પાણી ક્યાંથી પાણી લાવો એમ બનાસકાંઠાના સરહદી વાવ તાલુકામાં શાળાઓના નવા ઓરડા બનાવવામાં મોટા પાયે ગેરરીતિઓ આચરતી હોવાની બૂમરાણ મચી છે વાવ તાલુકાના નાળોદર ગામની મોડલ શાળાના મકાનના બાંધકામમાં પણ વ્યાપક ગેરરીતિઓ આચરાઈ રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે નાળોદર ગામની મોડલ શાળા માટે હાલ નવું મકાન બંધાઈ રહ્યું છે જોકે ગુણવત્તા વગરના બાંધકામના પગલે આ મકાન ભવિષ્યમાં બાળકો માટે જોખમી બનવાની દહેશત ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે આ શાળાના નવીન ઓરડાઓના બાંધકામમાં ખારા પાણીનો ઉપયોગ કરી રહ્યો છે અને ખારી તેમજ ખરાબ માટીનો ઉપયોગ કરી હલકું ચણતર કરાઈ રહ્યું છે નાળોદર ગામની મોડલ શાળાના મકાનના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખારા પાણીનો ઉપયોગ કરાતો હોય આ બાંધકામના આયુષ્ય મામલે અત્યારથી જ અણિયારા સવાલો ઉઠી રહ્યા છે આ મકાનમાં પૂરણ કરવામાં પણ ખારી માટી વપરાતી હોય ઉશ્કેરેલા ગ્રામજનો એ કામ બંધ કરાવી દીધું છે જો ગ્રામજનોના વિરોધ વચ્ચે પણ મોડલ શાળાનું કામ ચાલુ કરાય તો ઉગ્ર આંદોલન છેડી ભૂખ હડતાલ ઉપર ઉતરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે અધિકારીઓની મિલીભગતથી આવી ગેરરીતિ આચરાતી હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે અને આવા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાય તેવી માંગણી જોર પકડી રહી છે અમારા ગામની અંદર મોડલ સ્કૂલ ડે નું બધકામ ચાલુ છે તેની અંદર ગામ લોકો દ્વારા ત્યાં નિરીક્ષણ કરતા હોય તેના બધકામાં ખારા પાણીનો તલાવડીનો દૂર એનો ઉપયોગ કોઈ પીવા માટે પણ ભાષણ વાળ પર ધોવા માટે પણ નથી કરતો તેનો ઉપયોગ ત્યાં બધકામમાં કરે છે અને તેના દ્વારા ઈટો ખવાના છે ત્યાં ગામ લોકો આવીને રજૂઆત કરી પણ કોન્ટ્રાક્ટર થાય કરી લેવાનું બંધ કામ કરવામાં નહીં આવે અને એને મૌખિક 2-3 વાર રજૂઆત કરેલ છે પણ કોઈ પરિણામ આવેલ નથી હાલમાં નાળોદર ગામે મોડલ ડે સ્કૂલનું બધકામ ચાલુ છે અને એ બધકામની અંદર ખારું પાણી વાપરે છે બરાબર પણ એની અંદર ગામ લોકોને પણ અંધારામાં રાખે છે ગામ લોકોએ વારંવાર એ લોકોને કોન્ટ્રાક્ટરે પૂછ્યું કે ભાઈ આની અંદર મીઠું પાણી વાપરો તો હા અમે બહારથી ટેન્કર દ્વારા મીઠું પાણી લાવવાનો અને બધકામ કરાવો પરંતુ ખરેખર ખાતરી કરતા હોય ખરેખર પાણી ખારું છે લોકો પણ પીતા નથી ઢોર પણ પીતા નથી કે ભૂંડિયાનો ઉપયોગ કરતા નથી વાસણ ધોવા પણ કોમન નથી આવતું અને હલકી ગુણતાવાળું પાણી છે હલકી ગુણતાવાળું માલસામાન છે અને આની અંદર પંચાયતના જે કોઈ પદાધિકારી છે જવાબદારી છે આ લોકોને બધી મિલીભગત છે અને કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતા કોન્ટ્રાક્ટર પણ ઉત્તર જવાબ આપે છે અમારા ગામની અંદર જે મોડલ સ્કૂલનું કામ ચાલી રહ્યું છે તે તદ્દન એકદમ ખોટું જ ચાલે છે બરાબર ખારી માટી અંદર છે ખારી અને પાણી પણ ખારું છે અને કાલ ઉઠીને અમારા બાળકોના ભવિષ્યનું શું અને આ શાળા છે એને 2 વર્ષમાં પાછી પડી જશે અને અહીં નાળોદરની અંદર આ પાણીનો પાણી આવશે ત્યારે સેજ પાણી અડ્યું તો પણ આપણને સ્કૂલ પડી જશે અને આ કામ અમે અત્યારે બંધ કરાવવા છો છતાં જો આવી રીતે કામ કરશે તો અમે ઉગ્ર આંદોલન કરશું ભૂખ હડતાલ ઉપર ઉતરશું અને ગમે તે કરી અને આ કામ અમે ચાલવા નહીં દઈએ બનાસકાંઠાના ધાનેરામાં આતંક મચાવતા તસ્કરો ભરચક વિસ્તારમાં આવેલ પાર્લરમાં હાથફેરો કરી ગયા છે આ પાર્લરના સીસીટીવી કેમેરા સહિત હાર્ડ ડિસ્ક પણ ગાયબ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે તાલુકા મથક ધાનેરામાં ભરચોક વિસ્તારમાં આવેલ એક પાર્લરમાં ગત રાત્રિ દરમિયાન ચોરી થવા પામી છે જેમાં રોકડ રકમ સાથે અંદાજિત 30-35 હજારના મુદ્દામાલની ચોરી થયા હોવાનું દુકાનદાર જણાવી રહ્યા છે
ગત રાત્રિના સમયે ધાનેરાના ભરચોક વિસ્તારમાં આવેલ મહેશ્વરી પાર્લરની દુકાનનો પાછળનો દરવાજો તોડી દુકાનમાં પ્રવેશેલા તસ્કરો અને દુકાનમાં પડેલ માલ સામાન્ય વેરવિખેર કરી ગલ્લામાં પડેલ રોકડ રકમ સાથે ગુટકાની કૂપન તેમજ ખાદ્ય ચીજ વસ્તુઓની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. દરમિયાન આજે સવારે નિત્યક્રમ પ્રમાણે દુકાન માલિક લલિતભાઈ મહેશ્વરી દુકાનને પહોંચ્યા ત્યારે તેમની દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેમણે તુરંત ધાનેરા પોલીસનો સંપર્ક કર્યો હતો. લલિતભાઈએ તેમની દુકાનમાં સીસીટીવી કેમેરા પણ લગાવેલ હતા, જોકે સાતીર મગજના તસ્કરો સીસીટીવી કેમેરા તો ઠીક સીસીટીવીના ડીવીઆર અને હાર્ડ ડિસ્કની પણ ઉઠાંતરી કરી ગયા છે. આ ઘટનાનો ભેદ ઉકેલવા ધાનેરા પોલીસે હાલ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા તાલુકાના જેરડા ખાતેથી કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ જળસંચય અભિયાનનો કરાવ્યો પ્રારંભ. જળસંચયના કામોમાં ગેરરીતિઓ આચરનાર સામે આકરા પગલાં લેવાની પણ મંત્રી હરિભાઈ ચૌધરીની ચીમકી. બનાસકાંઠાની એલસીબી પોલીસની વધુ એક સફળતા. પાલનપુરમાંથી બે વાહનચોર શખ્સોની ચોરીના 6 મોટરસાઇકલ સાથે કરાઈ ધરપકડ. માનસિક પજવણીના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચીમકી આપનાર રાધનપુર એસટી ડેપોનો કર્મચારી પાલનપુર ખાતેની વિભાગીય એસટી કચેરીમાં બેભાન થઈ જતા ઉહાપો. પીડિત કર્મચારીની રજૂઆત સાંભળી ફરિયાદનું નિરાકરણ લાવી દેવાયું હોવાનો વિભાગીય નિયામકનો દાવો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने, डीसा. ब्यूटी जोन रखे आपको हिट एंड फिट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा, मेहमानों माटे चा नास्तो लाओ. ए हा दादाजी. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી.
કેમ બેટા? ડબલ ફિલ્ટર પૂનમ સરસું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. चुराली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने. नया बालुद्दा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स जुड़े फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. बालुद्दा फेस वॉश फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. आपना बाळकनी भावीनी चिंता माटेनु एकमात्र समाधान एटले संत श्री राजाराम गुरुकुल पालनपुर. શહેરના ગોંગાટથી દૂર પ્રદૂષણ મુક્ત શાંત અને રમણીય વાતાવરણમાં શિક્ષકો દ્વારા સંસ્કારનું વિદ્યાધામ, જ્યાં છે બાળકના શરીર સૌષ્ઠવ માટે જીમ તથા સ્પોર્ટ્સની વ્યવસ્થા, પૌષ્ટિક નાસ્તા માટે કેન્ટીનની સગવડ, બાળકોને વાંચન માટે લાઇબ્રેરી અને વાંચન ખંડ, કમ્પ્યુટર લેબ તથા પ્રોજેક્ટરની વ્યવસ્થા, ટેકનોલોજી સાથે કદમ મિલાવવા LCD સજ્જ વર્ગખંડ, અત્યાધુનિક વિજ્ઞાન પ્રયોગશાળા, વિવિધ તહેવારોની ઉજવણી, વાર્ષિકોત્સવ, બૌદ્ધિક વ્યાખ્યાન, ગુરુ પૂર્ણિમા, સંસ્કારી પ્રાર્થના, માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ, સ્કોલર વિદ્યાર્થીઓનો તથા બેસ્ટ ટીચર્સનો એવોર્ડ સમારોહ, અંગ્રેજી સ્પોકનના વર્ગ તો ખરા જ. બાલ મંદિરથી ધોરણ 10 એડમિશન ચાલુ છે. સ્થળ સંત શ્રી રાજારામ ગુરુકુળ, ડીસા હાઈવે, પાલનપુર. સંપર્ક 256-939. For the experience in education and activities, please join Pyramid Public School. Latest toys, theater room, play area, skating activity, monthly celebrations. Dance activity. I love my school. પલ્સ કલેક્શન લઈને આવ્યું છે સાડી, પાનેતર, ચણિયા ચોલી, લગ્ન સરાની સાડીઓ અને બાંધણીનો તદ્દન નવો જ સ્ટોક. પલ્સ કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી સાથે જ રાજ્યવ્યાપી જળ સંચય અભિયાનનો પ્રારંભ થયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે સુજલામ સુફલામ જળ સંચય અભિયાનની શરૂઆત કરાઈ છે. આજે ડીસા તાલુકાના ઝરડા ખાતેથી કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં આ વખતે ઉનાળામાં પાણીની તીવ્ર અછત સર્જાતા રાજ્ય સરકારે આગામી ચોમાસા દરમિયાન મહત્તમ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે અત્યારથી જ જળ સંચય પ્રકલ્પો વિકસાવી જળ સંચય જળ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમો તેમજ જળાશયો પણ ઊંડા કરવા, વન તલાવડીઓ બનાવી, શહેરોમાંથી પસાર થતી નદીઓ કેનાલોનું પ્રદૂષણ અટકાવી, પાણીના વહેણ માર્ગની સફાઈ કરવી, ગાંડા બાવળ જાડી ઝાંખરા દૂર કરવા, નદીઓને પુનઃજીવિત કરવી, પાઇપલાઇનોના લીકેજ, વાલ્વથી થતું પાણીનો બગાડ રોકવો જેવા કામો હાથ ધરનાર છે. ત્યારે બનાસકાંઠાના ડીસા તાલુકાના ઝરડા ગામે પણ આજે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં આજથી એક માસ સુધી તળાવ અને ચેકડેમ ઊંડા કરવા તેમજ તળાવની સફાઈ કરવા જેવા કામો હાથ ધરાશે. સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લામાં કુલ 387 તળાવ ઊંડા કરી વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણીના તળ ઊંચા લાવવા માટે પ્રયાસ કરાશે. મંત્રી હરિભાઈ ચૌધરીએ તળાવના ખોદકામ વખતે પૂરતું ધ્યાન રાખવા, ગ્રામજનોને ટકોર પણ કરી તળાવના ખોદકામ કે અન્ય કામમાં કોઈ ગેરરીતિ આચરાશે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આજે 1 મે ગુજરાતના સ્થાપના દિવસને ગુજરાત સરકારે જળ સંચય
અભિયાન ચલાવી અને સમગ્ર ગુજરાતમાં 1 મેથી 30 મે સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં આ પ્રકારના કાર્યક્રમ કરી અને હજારો તળાવ ઊંડા કરવાના, ઊંડા કરવાના, નદીઓને જીવતી કરવાની, એમાં નદીઓમાં ઝાડ ઝાંખર હોય એને દૂર કરવાનું લોકભાગીદારીથી અને સરકારના મનરેગા યોજનામાંથી આ બધા કાર્યો કરવાના છે. અને જળ સંચય એક જળ જીવન છે. લોકોને અમે સમજાવવાના છે કે પાણીનું ટીપું ટીપું બચે અને લોકોની ભાગીદારીથી આ કામ સંપૂર્ણ કરવાનું છે. અને આ મે મહિનામાં 30 દિવસમાં આ તળાવો ચેક ડેમ આ ઊંડા કરશું તો આવતા ચોમાસામાં પાણી ભરાશે અને લગભગ 11 લાખ ઘનફૂટ જેટલું પાણીનો સંગ્રહ થશે. એ પીવાના પાણી માટે પણ કામ લાગશે અને લોકોના ખેતી માટે કામ લાગશે. અને હું આ જળસંચય અભિયાનનો આજે ડીસા તાલુકાના જેડા ગામે એનો શુભારંભ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે. આજે હું જેડા વડગામ તાલુકાનો મગરવાડા અને પાલનપુર તાલુકાનું ગોબરી તળાવ આ 3 તળાવોની શરૂઆત કરશું. અને બાકીના અમારા કાર્યકર્તા ધારાસભ્યો ચૂંટાયેલા પ્રતિનિધિ સમગ્ર ગુજરાતમાં આ 30 દિવસ જળસંચયનું કામ કરશે અને પાણીની સમસ્યા હલ થશે. આ વખતે અમે એના માટે બરાબર જાગૃત છીએ. કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરશે અને કડકમાં કડક સજા કરવામાં આવશે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા વીજકર્મીઓના પડતર પ્રશ્નો સંદર્ભે આજે પાલનપુર સ્થિત વીજ કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેના તાંબા હેઠળની 6 કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓના સુધારેલા એરિયલ્સનું ચૂકવણું 1 હપ્તામાં કરવું, ફિક્સ પગાર મેળવતા વિદ્યુત સહાયકોના પગારમાં વધારો કરવો, ફરજ દરમિયાન કોઈ વિદ્યુત સહાયકનું મોત થાય તો તાત્કાલિક સહાય ચૂકવવી, સરકારના ધારાધોરણ મુજબ કામદારોને મળતા હકો આપવા જેવા વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા સરકાર સામે વાયો ચડાવવામાં આવી છે, જેમાં બનાસકાંઠાના પાલનપુર ખાતે આવેલી વીજ કચેરી આગળ પણ કામદાર સંઘ દ્વારા કર્મચારીઓની માંગણીઓ સંદર્ભે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ દર્શાવાયો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કામદાર સંઘના કર્મચારીઓ જોડાયા હતા. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના માનનીય પ્રમુખ શ્રી ભરતભાઈ પંડ્યા સાહેબ, કાર્યકારી પ્રમુખ શ્રી વાસણભાઈ આહીર, સંયુક્ત પ્રમુખ સુરેશભાઈ ગોદાણી સાહેબ અને અંબાજી ખાતે વીજકર્મીઓના તમામ પ્રશ્નો માટે 7મા પગારપંચના એરિયસ અને વિદ્યુત સહાયકોના પગાર વધારા માટે એક નોટિસ આપેલ હતી, જે આ નોટિસ ગુજરાતની પ્રજા વિરુદ્ધ નથી અથવા ગુજરાત સરકાર વિરુદ્ધ નથી. અને આજે વીજકર્મીઓ એમના ન્યાય માટે એક લાગણી ગુજરાત સરકાર સમક્ષ દર્શાવવા માટે આજે પ્રતિક સૂત્રોચ્ચાર રાખેલ હતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ વતીથી. ગુજરાત સરકાર અને ગુજરાતની પ્રજાને આજે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના તમામ વીજકર્મીઓ વતીથી ગુજરાતની પ્રજાને અને ગુજરાત સરકારને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આજે વીજકર્મીઓ પૂર ધરતીકંપ વાવાઝોડાની અંદર જે એક સૈનિક તરીકે કામગીરી બજાવેલ છે અને ઘણા વિદ્યુત સહાયક મિત્રો અકાળે અવસાન લાઇન ફોલ્ટમાં થતા હોય છે, તો તેવા વીજકર્મીઓને તાત્કાલિક ગુજરાત સરકાર એમના પગાર વધારો અને સાથે સાથે 7મા પગારપંચનો બાકીનો તમામ અમલ કરી એરિયસનો 1 હપ્તો જે ચૂકવવાનો થાય છે તે જલ્દીથી ત્વરિત ચૂકવી આપે તેવી અમે સૌ ઊર્જા ક્ષેત્રના કર્મચારીઓ વતીથી અપેક્ષા રાખીએ છીએ ગુજરાત સરકાર પાસે. અને તમામ અને વિશ્વાસ આપીએ છીએ કે આખા ભારત દેશની અંદર ગુજરાતના વીજકર્મીઓએ પ્રથમ નંબર ઊર્જાની કામગીરી કરીને મેળવે છે, તો તેમના હકો અને ન્યાય માટે ત્વરિત ગુજરાત સરકાર વિચારી યોગ્ય પગલાં ત્વરિત લેશે તેવી અપેક્ષા સાથે. બનાસકાંઠામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણીનું સમાપન કરાયું છે. પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ટ્રાફિક સપ્તાહની ઉજવણીનો સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ટ્રાફિક જાગૃતિ માટે પરિણામલક્ષી કામગીરી કરનાર વ્યક્તિઓ તેમજ સંગઠનોનું ખાસ સન્માન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરાઈ હતી, જેની પૂર્ણાહુતિ પ્રસંગે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો તેમજ સેવાકીય કાર્યો કરતા વ્યક્તિઓનું જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બડગુજરના હસ્તે
સન્માન કરાયું હતું. તેમજ ટ્રાફિકની કામગીરી માટે યુવાનોની ટીમ પણ તૈયાર કરાઈ હતી. આ ટીમોનો મુસીબતમાં સમય ઉપયોગ કરવામાં આવશે. 29મું માર્ગ સલામતી સપ્તાહ 23 એપ્રિલથી 30 એપ્રિલ સુધી આપણે વિવિધ કાર્યક્રમો કર્યા, ગામડામાં ગામ સભા કરી, નાઇટ ટુર્નામેન્ટમાં પેમ્પલેટ્સની વહેંચણી કરી, લોકોને જાગૃતિ આપી, આપણે જે સ્ટુડન્ટ્સ છે એમને સેમિનાર્સ કર્યા. આ બધા કાર્યક્રમના અંતે આજે સમાપન વિધિ હતી, એમાં આપણે 11 થી 12 જેટલા જે સામાજિક આગેવાનો અને જે આપણાને 108 છે, પછી નેશનલ હાઈવેની જે ક્રેન્સ એમ્બ્યુલન્સની સર્વિસીસ છે, પ્લસ જે પ્રિન્સિપલ શાળાના પ્રિન્સિપલ ડાયરેક્ટર જે આપણાને સેમિનાર માટે સ્ટુડન્ટ્સનું માર્ગદર્શન આપવા માટે આવા બધા જે આગેવાનો છે એ બધાને આપણે પ્રશંસાપત્ર એનાયત કરે અને એસપી સાહેબ દ્વારા જે પણ આવતા અને આરટીઓ અને પોલીસ દ્વારા પણ આ રોડ સેફ્ટી વીકનું જેમ જ આપણે વિવિધ કાર્યક્રમો કરતા રહીશું અને પબ્લિકને જાગૃતતા લાવીને આપણે આ એક્સિડન્ટનું કામ ઓછું થાય અને જે ગુજરાતમાં બને એટલા ઓછા એક્સિડન્ટ થાય એવી અમારી કામગીરી રહેશે. બનાસકાંઠા પોલીસની એલસીબીની ટીમ વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવામાં ઉત્તરોત્તર સફળતા મેળવી રહી છે, ત્યારે બાઇક ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં પણ એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. એલસીબી પોલીસની ટીમે પાલનપુરમાં આવેલા દેવરસિંહ બંગલોઝમાંથી 2 શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી ચોરીના 6 મોટરસાઇકલ કબજે કર્યા છે. બનાસકાંઠામાં વાહન ચોરીના બનાવો ચિંતાજનક હદે વધી ગયા હોય, જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડગુજરે વાહન ચોરી ડિટેક્ટ કરવા સૂચના આપતા એલસીબી પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન ઠોસ બાતમીના આધારે પાલનપુરના દેવરસિંહ બંગલોસમાં રહેતા નરેશ દલપતભાઈ પંચાલ અને ડેરી રોડ પર આવેલી શ્રીનગર સોસાયટીમાં રહેતા અભયસિંહ રણજીતસિંહ રાજપૂતને ઝડપી લઈ તેમની પાસેથી 1.25 લાખ રૂપિયાની કિંમતના ચોરીના 6 મોટરસાઇકલ કબજે કરી આ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ શખ્સોએ પોલીસની પૂછપરછ દરમિયાન પાલનપુરથી 3, ડીસાથી 2 અને સિદ્ધપુરથી 1 એમ કુલ 6 બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી છે અને આ શખ્સોના રિમાન્ડ દરમિયાન વાહન ચોરીના વધુ બનાવોનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ એલસીબી પોલીસે વ્યક્ત કરી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પાલનપુર ડીસા શહેરની અંદર બાઇક ચોરી જે છે એ થઈ હતી, એના અનુસંધાને એસપી સાહેબ શ્રી નીરજકુમાર ભટગુજર સાહેબની સૂચનાથી એલસીબી સ્ટાફને આ બાઇક ચોરોને પકડી પાડવા માટેની સૂચના મળતા તે અનુસંધાને અમારી જે એલસીબીની ટીમ છે તે આ કામે લગાડવામાં આવેલી. તે અનુસંધાને અમે 2 બાઇક ચોરને પકડી પાડવામાં આવેલા છે. એકનું નામ છે અભયસિંહ રાજપૂત અને બીજાનું નામ છે નરેશ પંચાલ. આ નરેશ પંચાલ જે છે એ અહીંયા આપણે પાલનપુરની અંદર ચામુંડા ગેરેજની અંદર નોકરી કરે છે, માટે તે આ બાઇક જે છે એ બાઇકને કઈ રીતે જેની મિકેનિઝમ છે એનાથી સારી રીતે વાકેફ છે. એટલે નરેશ પંચાલે આ અને અભયસિંહ રાજપૂત બંને જણાએ મળી અને પાલનપુરમાંથી 3, ડીસા શહેરમાંથી 2 અને 1 બાઇક જે છે એ સિદ્ધપુરમાંથી એમ કુલ 6 બાઇકની ચોરી કરવામાં આવેલી છે, જે કુલ 6 બાઇકની કિંમત 1,20,000ની થવા પામેલ છે અને આ બંને આરોપીઓ જે છે એને પકડી પાડેલ છે અને અત્યાર સુધીમાં કુલ 6 બાઇક રિકવર કરવામાં આવેલા છે અને હજુ વધુ રિમાન્ડ દરમિયાન આ લોકો પાસેથી પણ કેટલાક વધુ બાઇકો નીકળે તેવી શક્યતાઓ રહેલી છે. ઝડપાયેલા આરોપીઓ સ્થાનિક લેવલે અથવા કોઈ આંતરરાજ્ય ગેંગ સાથે સંડોવાયેલો કોઈ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં આવ્યું? ના, હાલના પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં આ બંને જે આરોપીઓ છે એ પોતાના મોજશોખ માટે અને જે ગેરેજમાં નોકરી કરતો હતો એનાથી આ વાકેફ હોવાના કારણે આ બંને ચોરીઓ કરવાની કબૂલાત કરેલ છે. આ સાથે બીજી કોઈ આંતરરાજ્ય ગેંગ કે એવું કંઈ હાલના તબક્કે કોઈ સંડોવાયેલાની જણાઈ શકાતું નથી. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. માનસિક પજવણીના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચીમકી આપનાર રાધનપુર એસટી ડેપોનો કર્મચારી પાલનપુર ખાતેની વિભાગીય એસટી કચેરીમાં બેભાન થઈ જતા ઉહાપો. પીડિત કર્મચારીની રજૂઆત સાંભળી ફરિયાદનું નિરાકરણ લાવી દેવાયું હોવાનો વિભાગીય નિયામકનો દાવો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. Good morning parents, I am Smita Verma. I am associated with Divine Touch International School for past 3 years. My son is studying here and compared to all other schools in Palanpur, I basically believe that when we compare the amenities, the infrastructure, the parents-teacher ratio and the transparency which has to be maintained between the parents and the teachers and students, I find Divine Touch International School solves
means actually stands in every best way, and I think you must also think to take admission into the school because it focuses on overall development of a child, and you would never regret your decision. Thank you. Hello, I am Abhishek Shukla, guardian of Siddhi Shukla, who study here in nursery class. Very much important thing is that there well trained teacher who are very educated here and provide a very guardian kind of relationship and that teaching skill, and they educate the children in a well way. So I would like to recommend this institution a very high on top level. Thank you. Myself Jairaj Gadvi. And I am Nikki. I study in class 8. I study in class 7. I study in Divine Touch International School for last 5 years. I love my all teacher for the tremendous educational qualities and the skill of teaching. Each teacher pays attention in every student, whether it is regarding studies or regarding any problem. We are proud of our school. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. चुराली है आपकी फ्रेशनेस, आपकी रूटीन ने नया बाल उद्दा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला, जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जो दे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. बाल उद्दा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेल इंटा फेस वॉश साथ बे नावाना साबु बिल्कुल फ्री. त्री ए भगवान ने बनावेलो एक एवो जीवित पात्र के जेना वगर कोई पण मनुष्य नु जीवन शक्य नथी, अने साड़ी એ મનુષ્યએ બનાવેલું એક એવું અંગ જેના વગર સ્ત્રી સુંદર નથી. સ્ત્રીની સુંદરતાનો ખજાનો એવો સાડીનો વિશાળ શોરૂમ હવે ડીસા શહેરમાં. લગ્ન, તહેવાર, પાર્ટી માટે દરેક પ્રકારની ડિઝાઇનર સાડી, વિશાલ, લક્ષ્મીપતિ, એપલ, રોયલ કંપનીની બ્રાન્ડેડ સાડી અને ચણિયા ચોળી, વન પીસ, સલવાર કમીઝ, કુર્તીઓ તથા બીજી અનેક વેરાયટીઝ પણ મળશે. માનસી ફેશન દુકાન 1-4 પહેલા માળે, એરોમા સિટી સેન્ટર, જૂની જ્યોર્જ ટોકીસ, ડીસા. જેટલી સુંદર સાડી એટલી સુંદર નારી. સેન્ટ એન્સલમ સિનિયર સેકન્ડરી સ્કૂલ, હબ્બો રોડ. A highly reputed school run by Christian missionaries. Admissions open from nursery to 12 in CBSE syllabus.
સેન્ટ એન્સલમ સિનિયર સેકન્ડરી સ્કૂલ, હબ્બર રોડ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. જિલ્લા મથક પાલનપુર શહેરમાં વર્ષોથી પક્ષીઓની નિઃશુલ્ક સેવા કરતી સંસ્થા જીવ સેવા સંસ્થા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા દર વર્ષ દરમિયાન પક્ષીઓ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ ઉનાળાની ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે 1500 જેટલા કુંડાનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખે કુંડાઓનો પરિણામલક્ષી ઉપયોગ કરવા પણ લોકોને ખાસ અપીલ કરી હતી. પાલનપુર શહેરમાં જીવ સેવા સંસ્થા દ્વારા પક્ષીઓને પાણી પીવાના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ અને જીવ સેવા સંસ્થા છેલ્લા 11 વર્ષથી કાર્યરત સેવા કરે છે પશુ પક્ષીની. અને અમે લોકોને અનુરોધ કરીએ છીએ કે મનુષ્ય તો પાણી માગીને પીશે, પણ પક્ષીઓ, જે અમોલ પક્ષીઓ 40-45 ડિગ્રીના ગરમીના અંદર પક્ષીઓ મૃત્યુ થશે અને કુદરતી સંપત્તિનો વિનાશ થશે, એના કારણે લોકોને અમે જનજાગૃતિ કરીએ છીએ કે તમને પાણી કુંડું ફ્રીમાં મળે છે અને પાણી બી ફ્રીમાં આવે છે. ખાલી તમે સંકલ્પ લઈએ કે આપણે હર ધાબા ઉપર કે હર ગેલેરીમાં કે કોઈ દુકાન હોય કે ઝાડ હોય ત્યાં આગળ કુંડું લગાવીએ અને એ કુંડામાં રોજ આપણે પાણી પીવડાવીએ અને પુણ્યનું કામ કરીએ. એસટી નિગમના પાલનપુર વિભાગ હસ્તકના રાધનપુર ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા RS રબારી નામક કર્મચારીએ ડેપો સત્તાવાળાઓ દ્વારા પોતાની માનસિક પજવણી કરાતી હોવાનો આક્ષેપ કરી આત્મવિલોપન કરવાની ચીમકી આપતા એસટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. રાધનપુર ડેપો મેનેજરે તેમના કોઈ માનીતા કર્મચારીઓના ઇશારે આ કર્મચારીને રોટેશન ફરજ આપવાની ડ્યુટી લિસ્ટમાં લેખિત એન્ટ્રી કરી આ કર્મચારીને કથિત રીતે ઇન્ટર ડિવિઝન બદલી કરાવી દેવાની ધમકી આપતા આ કર્મચારીએ આત્મવિલોપનની ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ પીડિત કર્મચારીના સમર્થનમાં રાધનપુર ડેપોના અન્ય કર્મચારીઓએ પણ આગામી 10 મેના રોજ રાધનપુર ડેપોમાં ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી આ મામલે પાલનપુર ખાતેના વિભાગીય નિયામકનું લેખિત ધ્યાન દોરતા એસટી નિગમના પાલનપુર ખાતેના વિભાગીય નિયામક JH સોલંકીએ આત્મવિલોપનની ચીમકી આપનાર રાધનપુર ડેપોના આ કર્મચારીની રજૂઆત સાંભળવા આજે તેને પાલનપુર ખાતેની વિભાગીય એસટી કચેરીમાં બોલાવ્યો હતો. જો કે વિભાગીય નિયામક સાથેની ચર્ચા બાદ આ કર્મચારી બેભાન થઈ જતા તેને તાબડતોબ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે. પરજીક એટલે સામાજિક ખ્રૂ ડ્યુટી બાબત એક કંડક્ટર ડેપો મેનેજર ચડાવીને મારા વિરોધમાં ઇન્ટર ડિવિઝન બી બદલી કરવાની ધમકી આપી ડિસમિસ કરી દીધા લે એવું ડેપો મેનેજરે કીધું અને એમના ભરજીયા માણસ જોડે નિવેદન લઈને મારા બદલીના કાગળિયા તૈયાર કર્યા. એ લોકોને સાહેબ જબર આઘાત લાગ્યો છે. પછી મારે સાહેબ કોઈ છૂટકો નહોતો, કોઈ મારો આધાર નહોતો, જો હું ના આવું તો મારી બદલી કરી નાખે. વચવા સિવાય કોઈ નહોતું, અત્યારે કોઈ આભરતું નથી સાહેબ. હા સાહેબ, DC સાહેબે બોલા, DC સાહેબે અને અનુસંધાનમાં બાગડી તમારી શું છે એવું અમને આભરતા હતા. ચક્કર આવી ગયા. બીજી બાજુ આ ઘટનાથી એસટીના કામદાર અગ્રણીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને નિગમના પાલનપુર વિભાગમાં અને કામદારો ઉપર ચલાવાતી જો હુકમી સામે આક્રમક બનવાની ચીમકી પણ કામદાર અગ્રણીઓએ ઉચ્ચારી છે. દરમિયાન આ મામલે વિભાગીય નિયામકનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે મેં આ કર્મચારીને રૂબરૂ બોલાવી તેની રજૂઆત સાંભળી ફરિયાદનું નિરાકરણ પણ લાવી દીધું હતું. જો કે હવે પોતાને ન્યાય મળી ગયો હોય પોતે કોઈ કાર્યવાહી કરવા માંગતો નથી એવું જણાવ્યા બાદ શારીરિક અશક્તિના પગલે ચક્કર આવવાથી આ કર્મચારી જાતે જ સારવાર માટે સિવિલમાં પહોંચ્યો હોવાનો દાવો પણ વિભાગીય નિયામકે કર્યો હતો. ચાર દિવસ થી ખાધું નથી, બહાર બેઠો, બેહોશ તો નથી જ ગયો, જાતે શીખ્યો છે.
પછી કહે કે ભાઈ મને થોડોક ચક્કર જેવું આવે છે, એટલે એના લઈને લેબર ઓફિસર ને દવાખાને લઈ ગયા. તબિયત કેવી હાલમાં? અત્યારે એને કંઈક બોટલ ચડાયો છે. હાલમાં સાથે કોઈ ચર્ચા થઈ કે બાકી છે બધું? નહીં, ચર્ચા થઈ, ચર્ચા થયા, ચર્ચા થઈ, ચર્ચાના પ્રશ્નો મેં સોલ્વ કર્યા. એટલે મેં કીધું ભાઈ હવે આ પ્રશ્ન તમારે સોલ્વ કરીએ. ચાલો પછી મને કે પછી મારે કશું નથી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. ડીસા શહેરને ઓવરબ્રિજ આપવાની કેન્દ્રીય મંત્રીએ ખાતરી આપતા નગરજનોને હાંસકારો. ધાનેરામાં પણ રેલવે પુલને પહોળો કરવાની કામગીરી શરૂ થતા નગરજનોમાં ખુશીનો માહોલ. ડીસા તાલુકાના જેરડા ખાતેથી કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ જળસંચય અભિયાનનો કરાવ્યો પ્રારંભ. જળસંચયના કામોમાં ગેરરીતિઓ આચરનાર સામે આકરા પગલાં લેવાની પણ મંત્રી હરિભાઈ ચૌધરીની ચીમકી. બનાસકાંઠાની એલસીબી પોલીસની વધુ એક સફળતા. પાલનપુરમાંથી બે વાહનચોર શખ્સોની ચોરીના 6 મોટરસાઇકલ સાથે કરાઈ ધરપકડ. માનસિક પજવણીના આક્ષેપ સાથે આત્મવિલોપનની ચીમકી આપનાર રાધનપુર એસટી ડેપોનો કર્મચારી પાલનપુર ખાતેની વિભાગીય એસટી કચેરીમાં બેભાન થઈ જતા ઉહાપો. પીડિત કર્મચારીની રજૂઆત સાંભળી ફરિયાદનું નિરાકરણ લાવી દેવાયું હોવાનો વિભાગીય નિયામકનો દાવો. તો હતા ત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.